ચાલો વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છે ચાલો આજે આપણે ધોરણ 5 માં પર્યાવરણ વિષયમાં જે આપણે પાઠ ભણી રહ્યા હતા બરાબર પાઠ છે આપણો 18 મો અમે ક્યાં જઈએ બરાબર તો તે પાઠમાં આપણે આગળ પણ આગલા લેક્ચરમાં કે વિડિયોમાં જોઈ ગયા કે અનુજભાઈ છે પોતાના જે ગામ ખેડી ગામમાં સરસ મજાના દેશો છે પિતા ઉડતા શાંતિથી રહેતા હતા બરાબર પણ એક ઇના નદીના એટલે કે જે ગામ છે એની ત્યાંથી નદી પસાર થતી હતી અને નદી ઉપર બંધ બાંધવાનો હતો એના આધારે ત્યાં પોલીસ અને કર્મચારીઓ આવી અને તેને બીજી જગ્યાએ રહેવા માટે જવા માટે તે લોકોને કહે છે તો તે પોતેને જે જૂની યાદો છે એ પોતે સતત ને સતત યાદ કરે છે જ્યારે અરુણભાઈ છે એ પોતે સિંધુરી ગામમાંથી બીજી જગ્યા સિંધુરી ગામમાં મળેલી હતી પણ ત્યાંથી પણ તેને ફાવ્યો ને તો તે પછી મુંબઈ શહેરમાં આવે છે અને જ્યારે મુંબઈમાં હોય છે ત્યારે તે ઝુંપડપટ્ટી વિસ્તારમાં પોતે બેઠા હોય છે ત્યારે તેને પોતાનું જે વીતેલા દિવસો છે એની સતત એને યાદ આવે છે જૂની જૂની યાદો છે એ સતત એને યાદ કરતા રહે છે તેના આધારે આ પાઠમાં આપણે પછીનો જે ત્રીજો ટોપિક લેવાનો છે કે નદીને પાર બરાબર નદીને પેરે પર એટલે કે નદી છે ઉપર બંધ બાંધવાનો છે ખેડી ગામમાં ખેડી ગામની જે નદી છે બરાબર એના ઉપર બંધ બાંધવાનો છે ત્યારે શું થાય છે તો કે ખેડી ગામના લોકોને લોકોએ સાંભળ્યું કે શું સાંભળ્યું કે નદી પર ખૂબ જ મોટો બંધ બાંધવાનો છે નદી ઉપર ખૂબ મોટો બંધ બાંધવાનો છે તેના આધારે ત્યાં જે નદીનો પ્રવાહ છે એને રોકવા માટે મોટી દીવાલ બનાવવાની છે અને ત્યાંથી જે પાણી બધું એકઠું થવાનું છે જેના કારણે ઘણા આજુબાજુના ગામો છે એને ખાલી કરવા પડશે શું કારણ કે જો નદીનો પ્રવાહ છે પાણી છે વધી જાય તો ઘણા આજુબાજુ જે ગામડાઓ આવેલા હોય એ બધા ડૂબી જાય પાણીમાં અને ઘણી બધી નુકસાની થાય આથી ગામના જે લોકો હોય છે એ તેને ગામ છોડી અને જવાનું કહે છે પોતાની જે જમીન છે ઘર છે બરાબર બાપ દાદાના જે વર્ષો થયા તે રહેતા હતા એ પણ છોડી અને તે લોકોને જવું પડશે એટલે કે થોડા દિવસોમાં ત્યાં કર્મચારીઓ છે પોલીસ ત્યાં આવે છે કર્મચારીઓ સાથે પોલીસ પણ આવે છે તો ઘણા બાળકો છે તેને જોઈ અને ડરી જાય છે ઘણા બાળકો તેની પાછળ દોડે છે અને ઘણા બાળકો ડરી અને રડવા પણ લાગે છે અને તે પોલીસ કર્મચારીઓ છે એ પોતે આવે છે અને જે ગામના જે બધા લોકો છે એને ભેગા કરે છે જે ગામના આગેવાનો છે વડીલો છે એને સભા બોલાવવામાં આવે છે અને તેને કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે કે નદી કિનારે પાસેના જે ગામો છે એને ખસેડવા પડશે જે તમને આજુબાજુના જે નદી કિનારે પાસેના જે વસેલા ગામો છે એ બધાને ખસેડવા પડશે એટલે કે બીજી જગ્યાએ તમારે રહેવા જવું પડશે તો સામે અમે તમે જમીન અને મકાન પણ ત્યાં આપશો જે તમારે રહેવા માટે ઉપયોગી હોય છે તો કે નદીને પેલે પાર દૂર જગ્યા આપવામાં આવશે જ્યાં તેમને શું આપવાનું એટલે કે નદીને પેલે પાર બધી જગ્યા આપવામાં આવશે જે તમારું ખેતર હોય તો ખેતી અને માપી અને તેની પ્રમાણેની ખેતી પણ માટે જમીન આપવામાં આવશે તો આ બધા કર્મચારીઓ છે એ જોતજોતામાં તો આ બધી જગ્યાઓ છે એ બધાને માપ લેવા મીડા ઘરના માપ છે નદી કિનારાના માપ નદીના આજુબાજુ જે જમીનો છે પોતાની તેના માપ લેવા લાગે છે આવી રીતે તે લંબાઈ પહોળાઈ માપવા લાગે છે અને પોતાને નવા ઘરે રહેવા માટે એટલે કે નવી જગ્યાએ જવા માટે તે કહે છે પણ આ બધું તે છે પોતે તે સારું નથી લાગતું તેના જે માતા પિતા છે બરાબર અનુજના માતા પિતા અને ગામના વડીલો છે એ લોકોને ગામ છોડવું એ ગમતું નથી એને ખૂબ દુઃખ થાય છે અરે અમારું ગામ છે વર્ષો જૂનું છે અમે અહીંયા નાનાથી મોટા થયા હવે અમારે આ ગામ છે એ છોડવું પડશે અહીંનું જે વાતાવરણ છે એને પણ અમારે છોડવું પડશે બરાબર તો તે લોકોને શું કહેવામાં આવે છે આ કર્મચારીઓ દ્વારા તેને સમજાવવામાં આવે છે ગામ લોકોને કે ભાઈ તમને અમે બધી સગવડો છે પૂરી પાડશું જે તમે સ્વપ્ન કેમ પણ વિચાર નહીં કરેલો હોય એવું તમને સરસ મજાનું રહેવાનું મળશે બરાબર તો કે તેઓ માટે શાળા છે વીજળી છે હોસ્પિટલ છે બસ ટ્રેન છે વગેરેની વ્યવસ્થા કરવામાં આવશે જે તમે ક્યારેય ખેડી ગામમાં રહી અને સ્વપ્નમાં પણ વિચાર નહીં કરેલો હોય તેવું પણ આ બધું સાંભળે છે તો તેના જે વડીલો છે બરાબર એ લોકોને ગમતું હોતું નથી તે મનમાં મનમાં ઘણા દુઃખી હોય છે શું કામ કે તે પોતાનું ગામ છે એ છોડવું પડશે તો અનુજ છે એ થોડી વાર માટે તો ગભરાઈ જાય છે કે ભાઈ આ બધું મારું ગામ છે એને છોડવું પડશે પણ
એને આ બધું સાંભળેલું કર્મચારી દ્વારા કે તમને બધી આવી સુવિધાઓ મળશે તે સાંભળીને એ ઉત્સુક પણ હતો એટલે કે ઉત્તેજિત પણ હતો કે ભાઈ ત્યાં આપને સારું એવું કંઈક અલગથી મળી રહેશે એટલે કે તે વિચારવા લાગે છે અનુચ્છેદ ઉત્તેજિત થયો કે તે વિચારવા લાગે છે કે લગ્ન પછી જો તે મોટો થઈ ગયો તો બરાબર તો લગ્ન પછી તેની પત્ની છે એને નવા ઘરમાં લઈ જશે એને પોતાના નવા ગામમાં લઈ જશે નવા ઘરમાં લઈ જશે જે બધી જ સગવડો હોય છે બસ આ બરાબર તો જે એને ખાલી સ્વપ્નમાં વિચાર કે ઘરમાં જ્યાં ફક્ત એક જ બટન દબાવશે ત્યાં લાઇટને પ્રકાશ ચાલુ થઈ જશે અને જ્યાં નળ ચાલુ કરશે ત્યાં પાણી આવશે હરવા ફરવા માટે બસ છે બરાબર જેનેથી હું આજુબાજુના શહેરોમાં સિટીમાં સારી રીતે હરીફરી શકીશ જઈ શકીશ મારા જે બાળકો છે બરાબર એને હું સારી રીતે ભણાવી શકીશ જે મારી જેમ અભણ રહેશે નહીં જેમ હું અત્યારે અમુક કહે છે કે હું અત્યારે અભણ છું એવી રીતે મારા બાળકોને હું અભણ રાખીશ ને સારું એવું શિક્ષણ આપીશ એને સારી શાળાઓમાં એને હું ભણાવીશ બરાબર તો એ વિચારથી એ ખૂબ જ ઉત્તેજિત હતો અને એને એમ થયું કે આવી બધી અમને સગવડો મળશે પણ એમાંનું એનું કંઈ પણ ના થયું હવે તે લોકો છે તો કે તે લોકોને અલગથી રહેવા માટે જે જગ્યા આપવામાં આવે છે એટલે કે તેનું નામ છે નવી જગ્યા બરાબર ખેડી ગામથી દૂર નદીના પેલે પાર એ ખૂબ દૂરમાં એ થઈને એક જગ્યાઓ આપવામાં આવે છે જે સરકાર દ્વારા તો જે નામ ગામનું નામ છે સિંધુરી ગામ બરાબર તો કે સિંધુરી ગામમાં જે અનુજ છે એને જગ્યા મળે છે પણ કેવી છે તો કે નાની એક પતરાવાળી જેવી નાની રૂમ છે જે પોતે માણ એમાં રહી શકે છે પણ જ્યારે તડકો એટલે કે ઉનાળાનો સમય છે તો કે ભઠ્ઠી જેવું તપતું હોય તપ પતરું એવું એનું ઘર છે એ ભઠ્ઠી જેવું તપે છે એમાં એ સારી રીતે રહી પણ નથી શકતો હવે જ્યારે તે સિંધુરી ગામમાંથી તડકામાંથી રસ્તા ઉપરથી પસાર થાય છે ત્યારનો અનુભવ છે ગરમ તડકા અને ગરમ હવા આવે છે બરાબર તો કે ખૂબ તડકો છે અને ડામરના જે રસ્તાઓ છે એ પોતાના પગ છે જ્યારે સળગી જતા હોય એવું એને લાગે છે સખત તાપ પડે છે એના કારણે એને ચક્કર પણ આવી જાય છે તો હવે તે પોતે દવા ખરીદવા માટે તો પોતે જાય છે તો કે સિંધુરી ગામમાં જે દવાખાનાની વાત થઈ હતી બરાબર કે સારું એવું શિક્ષણ મળશે પણ શિક્ષણના નામે પણ એવું હોતું નથી એટલે કે જેવું ખેડી ગામમાં હતું તેવું ત્યાં મળતું નથી એટલે કે જ્યાં ખેડી ગામમાં પણ એને જેવી રીતે છોકરાઓને ભણાવતા એ રીતે સિંધુરી ગામમાં ભણાવવામાં આવતા નથી શું કામે કે ત્યાંનો જે ભાષાનું વ્યવહાર છે બરાબર ત્યાંના લોકોનો વ્યવહાર છે તેમજ ભાષા છે રીતિ રિવાજો છે તે એનાથી અલગ છે એટલે કે તે લોકો અલગ પાડે છે તે પોતે નીચલી જાતિના હોય એ રીતે તો લોકોને ગણે છે તો આવી રીતે નીચલી કક્ષાના ગણે છે અને તે પોતે જે સ્વપ્ન સેવેલા હતા તે પૂરા થતા નથી તે સિંધુરી ગામમાં જઈ અને જોવે છે તો ત્યાં તે લોકોને મકાન તો મળે છે પણ રહેવા માટે વ્યવસ્થિત જગ્યા હોતી નથી પશુઓ માટે રાખવા માટે પણ જગ્યા હોતી નથી જે એને જમીન મળે છે બરાબર જે એને જમીન મળે છે તે પણ ખેડવા લાયક હોતી નથી પથ્થરો અને ખડકોની જ આખું એક જમીન છે પણ એમાં કંઈ ઉગાડે તો ઉગતું નથી કેમ કે એક સાવ બંજર જમીન છે ત્યાં કંઈ ઉગે શકતું નથી જેથી કંઈ વાવી શકતા નથી તો કે એક પતરાવાળી એક રૂમ મળે છે બરાબર તો એક અને એક જમીનનો ટુકડો મળે છે જ્યાં ખાલી ખેતી લાયક હોતો જ નથી જે પથ્થરો ને ખડકોથી ન આખો જમીનનો જે ભાગ છે એ રીતનો છે એ ઉપરાંત તેને જે ખેતરમાં જે જમીન એને વાવ્યું હોય તો બિયારણ અને ખાતર માટેના એક કંઈ પૈસા પણ હોતા નથી જેથી કંઈ નવું એમાં પૈસા હોય તો નવું કંઈ બિયારણ લઈ આવે ખાતર લઈ આવે ને એમાંથી જમીનમાંથી કંઈ પેદાશ મેળવે પણ એવું પણ એની પાસે પૈસા હોતા નથી તો કે સિંધુરી ગામમાં એને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે જ્યારે એ પોતે ઘરે જાય છે ત્યારે એ પોતે રસ્તામાંથી ટાયર લેતા જાય છે કે ક્યાંય રસ્તામાંથી કંઈક વસ્તુઓ મળે તો એ પોતે એની સાથે લઈ જાય છે જેથી કરી અને ઘરનો જે રસોઈ બનાવવાનો ચૂલો છે એમાં એ સળગાવી અને પોતાની રસોઈ બનાવી શકે તો કે ટાયર મળે છે હવે ટાયર એને એમ થાય છે કે સારું આજે ટાયર મળ્યું તો લાકડાઓ છે એ બચી જશે બીજા દિવસે મને કામ આવશે તો ટાયરના ટુકડાઓ છે એ સળગાવી અને પોતે રસોઈ બનાવે છે
જેના આધારે તેની વાસ છે ટાયરની જે દુર્ગંધ છે એ ખૂબ જ દુર્ગંધ છે એ ખૂબ જ ઓલી હોય છે જે આપણે સહન કરી શકતા નથી એટલે કે ટાયરનું ચિત્ર પણ આપેલું છે તમારા પેજ નંબર 170 ઉપર પાઠ્યપુસ્તકમાં જે અનુજભાઈ છે પોતાના જે સિંધુરી ગામમાં નવું મકાન મળેલું છે નવી જગ્યા મળેલી છે ત્યાંથી કે પસાર થાય છે એટલે છૂટા છૂટા છવાયેલા ઘરો હોય છે અને વૃક્ષનું એક પણ નામ હોતું નથી જ્યાં પોતે છાયામાં ઊભા પણ રહી શકે અને પાણી પણ મળતું નથી વીજળી છે પણ ક્યારેક જ દિવસમાં ક્યારેક જ હોય છે વીજળી અને વીજળી પણ હોતું નથી સાથે એનું વીજળીનું બિલ પણ ભરવું પડતું હોય છે તો આના માટે સતત એને પરિશ્રમ કરવો માટે પણ એને પૂરતા પૈસા પણ પરિશ્રમના મળતા નથી એટલે કે જે ધુમાડો છે ટાયર સળગાવી અને ચૂલામાં ટાયર સળગાવી અને ખોરાક રાંધવો છે પણ એનો જે ધુમાડો છે એને સળગવાની જે ગંધ છે એ ખૂબ જ દુર્ગંધ આવતી હોય છે અને ધુમાડો ખૂબ જ ભયંકર હોય છે પણ છતાં પણ એ પોતાનો જીવન નિર્વાહ માટે પોતાના પેટનો ખાડો પૂરવા માટે એ લોકો છે એ ટાયર બાળીને પણ ચૂલામાં સળગાવીને પણ તે ખોરાક રસોઈ બનાવે છે એટલે સિંધુરી ગામમાં દરેક વસ્તુઓ છે એ ખરીદવી પડતી હોય છે બરાબર તો ત્યારે ત્યાં દવાઓ પણ ખરીદવી પડતી હોય છે જ્યારે અનુજભાઈની પત્ની છે બરાબર એ ખૂબ તાવના હિસાબે પીડાતી હોય છે તો એને દવા લેવા જવી પડતી હોય છે હોસ્પિટલ તો છે ત્યાં પણ ડોક્ટરો મળવા પણ મુશ્કેલ છે પૂરતી દવાઓ પણ નથી તો જેની લીધે એને મુશ્કેલીઓ થાય છે તો ત્યાં ખેડી ગામમાં એને યાદ આવે છે કે ખેડી ગામમાં તો ઔષધીય વનસ્પતિ જંગલોમાંથી લઈ આવતા અને એને દવા બનાવતા જેથી કરી અને એને તાવમાં એટલે કે રાહત રહેતી કોઈ જ્યારે કંઈ બીમારી થાય તો પણ અહીંયા તો દવા પણ એને ખરીદવી પડે છે તે ઉપરાંત ખોરાક છે શાકભાજી છે બળતણનું લાકડું છે પ્રાણીનો ખોરાક છે આ બધું જ છે એના માટે પૈસા ખર્ચવા પડતા હતા બરાબર અને કેરોસીન છે એ પણ પૈસાથી ખરીદવું પડતું હતું આવી રીતે તે પોતે છે એ પૈસા છે એ એને સતત મેળવવા પડતા હતા એના માટે એને સતત પરિશ્રમ કરવો પડતો હતો પણ તે પણ હવે થતો નથી કે પોતે જે પતરાવાળી રૂમમાં રહે છે તે ભઠ્ઠી જેવું સતત તપે છે જેના કારણે તેની પત્ની છે ને સતત તાવ આવે છે અને એના જે બાળકો છે બરાબર જીયા અને અનુજ એ પણ નાના હોય છે જે પોતે રહી શકતા નથી અને છતાં પણ તે લોકો રહે છે હવે તે ઉપરાંત જો હવે સિંધુરી ગામમાં તે લોકોને જે થોડા સિંધુરી ગામ મળેલું છે ત્યાંના લોકો છે એનો વ્યવહાર કેવો છે તો સિંધુરી ગામના લોકો છે એને શું કહે છે કે વણનુતરિયા મહેમાન કહે છે બરાબર વણનુતરિયા મહેમાન એટલે કે જેને આપણે બોલાવેલા નથી બરાબર અને માથે પડે એવા હોય આપણે એમ કહે ને હવે તો કેટલા દિવસ સુધી આ મહેમાન રહેશે બધો જાય તો સારું એટલે કે વણનુતરિયા જેને નોતરેલા હોય ને એવા મહેમાન બરાબર એટલે કે સિંધુરી ગામના લોકો છે એ વણનુતરિયા મહેમાનો કહીને અને આ લોકોને ખેડી ગામના લોકોનો મજાક ઉડાવતા એ લોકોને સતત સતાવતા એની સાથે વ્યવહાર છે એ સારો એવો કરતા નહોતા એટલે અનુજભાઈને ગમતું નહોતું એના જે ખેડી ગામમાંથી આવેલા હતા એ ખાલી 10-12 જ ઘરો હતા એ લોકો ત્યાં રહેતા હતા સિંધુરી ગામમાં એટલે આવી રીતે તે ગામના જે લોકો છે એનો વ્યવહાર છે એ પણ એને ગમતો નહોતો તેમજ રહેવાનું પણ ત્યાં સારું ન હતું સતત એને બધી વાતમાં બધી જે વસ્તુઓ છે ઘર વખરીની તેમાં પૈસાઓ ખરીદવા પૈસાઓ એને ખર્ચવા પડતા હતા બરાબર તો આવી રીતે પોતે છે એ સિંધુરી ગામમાં રહે છે હવે થોડા વર્ષો પછી હવે કે થોડા વર્ષો જ્યારે જીયા અને કૌશલ છે મોટા થઈ જાય છે એના બે બાળકો છે બરાબર ત્યારે એને એમ થાય છે કે હવે મારે અહીંયા રહેવું નથી સિંધુરી ગામમાં મને અહીંયા ગમતું નથી આના કરતાં તો મારું ખેડી ગામ સારું હતું તો એને ખેડીનો વિચાર આવે છે ત્યાં તો ત્યાં શું બની ગયું હોય છે તો કે બંધ મોટો બંધ હોય છે મોટા તળાવ બંધાઈ ગયું છે અને ચારો તરફ પાણી છે ક્યાંય રહેવા માટેની સારી એવી જગ્યા પણ હોતી નથી અને જંગલો પણ કાપી નાખેલા છે અને આજુબાજુ કોઈ રહેણાંક વિસ્તાર પણ છે નહીં એટલે એ પોતે સિંધુરી ગામમાં થોડાક વર્ષો રહ્યા અને પોતાની જમીન છે હવે એ પોતાની જે જમીન છે એ ઉપજાઉ હોતી નથી બરાબર એટલે કે ત્યાં કંઈક ખેતી લાયક પણ છે ને જે ટુકડો મળેલો છે જમીનનો સરકાર તરફથી અને પોતાનું જે ઘર બને આપેલું છે પતરાવાળી રૂમ છે બરાબર તે પણ સારું એવું સુવિધાવાળું નથી ત્યારે તેણે શું વિચાર કર્યો કે હવે આ સિંધુરી ગામ છોડી અને અમારે અહીંથી જતું રહેવું છે
તો કે તેને એમ થયું કે ચાલો હું કે રોજગારી સારી એવી મેળવી શકું અને મારા બાળકો છે આગળ ભણી શકે એટલા માટે તે મુંબઈ શહેરમાં જાય છે ત્યારે તે પોતાના જે જમીન છે બરાબર એ અને પશુઓ છે વેચી નાખે છે અને વેચી અને મુંબઈ શહેરમાં તે જતા રહે છે પણ મુંબઈ શહેરમાં પણ રહેવા માટેની જગ્યા હોતી નથી બરાબર રોજગારી તો મળી રહે છે પણ એને રહેવા માટેનું ઘર પણ મળતું નથી તો તે મુંબઈ શહેરને ઝૂંપડપટ્ટી વિસ્તાર છે ત્યાં તે રહે છે તો કે ત્યાં પણ એ લોકોએ પતરાવાળી એક રૂમ છે એ પણ ભાડે રાખીને ત્યાં રહે છે તો તેનું પણ ભાડું ભરવું પડતું હોય છે ત્યાં તો એને પૈસા પણ આપણે આગલા લેક્ચરમાં જોઈએ જ્યાં એને પાણી પણ છે એ પૈસા દઈને જ ખરીદવું પડે છે ત્યાં પણ એને બધી વસ્તુઓ છે એ પૈસા આપીને જ ખરીદવી પડે છે તો ત્યાં આપણે તો જાણીએ છીએ કેમ કે જ્યાં રોટલો છે પણ ઓટલો નથી મુંબઈ શહેરમાં ત્યાંની વસ્તી છે ખૂબ ગીચતાવાળી છે બરાબર એટલે કે ત્યાં વસ્તી છે ખૂબ ગીચતાવાળી અને મોટી ઝૂંપડપટ્ટી છે મુંબઈ શહેરમાં આવેલી છે તો કે એનું એક જે અનુજભાઈનું એક સ્વપ્નું હતું કે મારા બાળકો છે એ ભણી ગણીને હોશિયાર બને બરાબર હું એને સારું એવું જીવન આપી શકું સારું એવું ભવિષ્ય બનાવી શકું એટલા માટે તે પોતાના બાળકોને લઈ અને તે પોતે મુંબઈ શહેરમાં આવે છે બરાબર પણ ત્યાં પણ તે જાળી એટલે કે માછલી પકડવાની જે જાળીઓ છે એની સમી કરી એટલે કે સાંધી ફાટી ગયેલી જે જાળી હોય એને ફાટી ગયેલી હોય એને સમારકામ કરી અને પાછી એ આપે અને આવી રીતે પોતાનું જે જીવન છે એ વિતાવે છે એટલે કે એના દ્વારા પૈસા એમાંથી મળે છે એ પૂરતા હોતા નથી પણ છતાં પણ તે પોતે જીવન ગાળે છે એટલે કે ત્યારે તે મુંબઈ શહેરમાં રહે અને વિચારે છે કે મારે મારું ઘર છે એટલે પતરાવાળી જે ભારે રૂમ છે એને થોડુંક સમારકામ કરાવી નાખો ત્યારે પણ ઘણા લોકો છે એ એને કહેતા હોય છે કે તું તારા પૈસા જે બચાવોસ ને તો તેમાં તું પૈસાને વેડફમાં શું કામ એ કે ક્યારેક આ મુંબઈ શહેરમાં જે શહેરની જે વસ્તી છે ખૂબ ગીચતાવાળી છે તેના કારણે મુંબઈ શહેરમાં કહેવામાં આવે છે કે ક્યારેક આ લોકો બહારથી આવેલા લોકોને ક્યાંય જગ્યા જ હોતી નથી બરાબર તો આપણે જેમ સિંધુરી ખેડી ગામથી સિંધુરી ગામ આવેલ સિંધુરી ગામથી મુંબઈમાં આવ્યા તો આપણા માટે કોઈ જગ્યા નથી ક્યારેક આ લોકો છે પતરા ફંગવી દેશે આપણા ઘરો છે તોડી નાખશે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે એટલે તો તેના માટે ખોટા પૈસા બગાડમાં તો ફરી એને પાછો વિચાર આવે છે કે અરે મારું ઘર વળી પાછું આવું કે થશે તો માન કરીને મારું જીવન છે મારા બાળકો છે એને બધાને મેં સેટ કર્યા છે બરાબર જેમ તેમ મારું જીવન છે હું ગાળું છું એટલે કે ભટકતા જીવન જેવું એવું અનુજભાઈનું જીવન છે ભટકતા જીવન જેવું સતત તેને સ્થળાંતર કરતું રહેવું પડે છે આ જગ્યાએથી બીજી જગ્યાએ એટલે બીજા ગામમાંથી ત્રીજા ગામમાં આવી રીતે એને અલગ અલગ જગ્યાએ જવું પડે છે તો મુંબઈ શહેરની જે વસ્તી છે એના આધારે તે પોતે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે અને પોતાનું જીવન છે ગાળે છે ત્યારે તે પોતાના ખેડી ગામની યાદ આવે છે અને પાઠના આધારે જ આપણે જોઈએ કે પાઠમાં આપેલા આધારે જ કે હવે અમે ક્યાં જઈએ તો તેને વિચાર આવે છે કે જો અમને મુંબઈ શહેરમાં પણ કાઢી નાખવામાં આવશે અમને અહીંથી અમારો ઝૂંપડપટ્ટી જે વિસ્તાર છે એને ખાલી કરવામાં ખાલી કરાવશે તો હવે અમે ક્યાં જઈશું કોના આધારે જઈશું તો તેના આધારે જ આ પાઠને આધારે જ આપણે ખ્યાલ આવે છે કે ઘણી બધા લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે બરાબર તો આ મુશ્કેલીઓનો સામનો કરતા કરતા પણ તે લોકો રહે છે આપણે ખબર છે કે આપણી આજુબાજુ ઘણી ઝૂંપડાઓમાં પણ રહેતા હોય છે લોકોને રહેવા માટેના મકાનો ન હોય તો તે લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે બરાબર આપણે તેના આધારે સરસ મજાના આ પાઠને સરસ રીતે આપણે જોયું બરાબર અનુજભાઈના પાત્રના આધારે કે તે પોતાની વાત છે એ પોતે રજૂ કરેલી છે આ પાઠના આધારે કે તે પોતાને રહેવા માટેનું જે સતત સ્થળાંતર છે એટલે કે અમે હવે ક્યાં જઈશું પાઠના આધારે આપણો આ પાઠ છે અહીંયા પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો નવા પાઠ સાથે